અને આ જવાબદારીને વહન કરવાની તમારામાં તાકાત છે એટલે હમણાં મને વિવેકભાઈ આવીને કહ્યું કે આમાં મને કહી ગયા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે રિપોર્ટિંગ કર્યું સાંસદ તરીકે નહીં કે કપરાળાના ઇલેક્શનમાં આજે કેટલાક કોંગ્રેસીઓ જોડાયા એ મને કહેતા હતા એટલે મેં વાત તો સાંભળી હતી હું પોતે એવો માનું છું કે કોંગ્રેસીઓ કોઈ આપણામાં જોડાય અથવા આપણે જોડવા પડે અને પછી આપણે ઇલેક્શન જીતીએ એવા સંજોગો આપણે ચાલવા દેવા છે નહીં ને આ જોરમાં એક સાથે કહો ને કે ચાલવા દેવા છે આ અવાજ આખા દેશમાં જવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ જે પોતાની તાકાત ઉપર લડે અને પોતાની તાકાત ઉપર એ લડીને જીતે અને ભવ્ય જીત હાંસલ કરે એ જે એની ટેવ છે એ જે એની ખુમારી છે એ જે એની આવડત છે એને આપણે કામે લગાડવાની છે આપણે આવનારા દિવસોમાં હજુ પણ પેજ કમિટી પેજ પ્રમુખ અને પેજ કમિટી સુધી જવાનું છે ઘણા લોકોએ પેજ પ્રમુખની વાત કરી હશે પણ આગળ નહીં વધ્યા હોય કાગળ પણ હશે કદાચ આપણે આ ગુજરાત મોડલની અંદર આ જોઈતું જ નથી કાગળ પરનું કશું જ નહીં પરફેક્ટ તમે ફોન કરો અને એને પૂછો એટલે કહી દેશે કે ભાઈ હા હું પેજ પ્રમુખ છું મારી કમિટીમાં બે જણા છે ત્રણ જણ છે બરાબર એટલે એને માહિતી હોવી જોઈએ ખાલી નામ લખવા માટે લખીને ખાના પૂરતી કરાવડો આપણે જોઈતું જ નથી તો એ દિશામાં હું આપની મદદ માંગવા આવ્યો છું તમે તો શુભેચ્છા આપવા આવ્યા એટલે મેં નીતિનભાઈને કહ્યું કે ભાઈ શુભેચ્છા તો એ આપે તો મારે કંઈ રિટર્ન ગિફ્ટ તો આપવી પડે ને તો રિટર્ન ગિફ્ટમાં હું તમને આ કામ આપું છું કે આ કામથી આપણે આવનારા દિવસોમાં સંગઠનને સમર્પિત થઈને કામ કરવાનું છે ફરીવાર વર્ષોના વર્ષ સુધી કોઈને આવીને જોડો પડ્યો અને આપણે ખુશી વ્યક્ત કરી ભાઈ તેવું કે પેલા જોડાવાથી આપણે થોડા મજબૂત થયા છે મનમાં ખુશી હતી આપણે જરૂર જ નથી આપણે આપણા જ કાર્યકર્તાની તાકાત પર લડી લેવાનું હું તો ઇલેક્શન લડતો હોઉં ને ત્યારે મને ઘણા બધા કોંગ્રેસીઓ કહે કે અમે મદદ કરશું એટલે એને હું કહું કે તું તારી પાર્ટીને વફાદારીથી મદદ નથી કરતો મને શું કરવાનો અને મને મારા પાર્ટીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે એ જ મને જીતાડી દેવાના છે અને ત્રણ વખતના ઉદાહરણ છે એટલે મારે તું તારે ત્યાં કર જે તારી તાકાત હોય એટલાની પૂરી તાકાતથી વિરોધ કર અમને તારી જરૂર નથી આ કહેવાની તાકાત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જ છે અને એ આપણે આખા દેશમાં આ વાતને પહોંચાડવાની છે એમાં મારે તમને તમારા બધાની મદદ જોઈએ છે આપ આજે આવ્યા છો શુભેચ્છા આપવા માટે આપની શુભેચ્છા સ્થાન આંખો પર પરંતુ આપણે અહીંયા ફક્ત શુભેચ્છાથી અટકતું નથી આપણે તો કહે અમે ભીખુભાઈ પાસે જઈએ ને એટલે ભીખુભાઈ કામ લગાવી દે હું હમણાં મોટા સાહેબને મળવા ગયો તો મને 1 કલાક 5 મિનિટની અંદર એટલા બધા કામ આપી દીધા કે મને હજુ બી હું મને કળ નથી પડી વિચાર કરો કે ક્યાંથી શરૂ કરવું એટલે તમને બી આવું થવાનું છે કારણ કે આ કામ બધું તમારા માથે નાખવાનું છે પણ મને વિશ્વાસ છે કે તમે સક્ષમ છો હું નથી પણ તમે છો એટલે હું એ કામ તમારી પાસેથી કરાવી લઈશ અને મને એમ લાગશે કે હા મેં કંઈક કરી દીધું અમુક તરીકે ભાઈ એટલું તો કંઈક કહેવાય કે નહીં પીઠ હું મારી થપાવી ત્યારે તમારી બી થપથપાવી લઈશ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ આવા સરસ કાર્યક્રમનું આયોજન કરીને આપણે મળવાનો મોકો આપ્યો એટલા માટે એમનો પણ આભાર ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી હવે આપ સૌ કાર્યકર્તા કતારબદ્ધ